संपूर्ण घटना अमने आ व्यक्ति सायना क्रॉप कंपनी अंदर मर्डर थे अमने लगे आखी जे घटना घटी छे ए परथी એવું પુરાવા મળી રહ્યા છે કે એનું મર્ડર થયેલું છે। પાણોલીની સાયોના કોપકેર કંપનીમાં નાઇટ શિફ્ટમાં ગયેલા સુપરવાઇઝર યુવાનો 6 દિવસ બાદ 40 ફૂટ દૂર કંપની નજીકથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવવાની ઘટનામાં પરિવારજનોએ ઘટનાના બીજા 6 દિવસ બાદ મૃતદેહ કંપની પાસે લાવી પુત્રની હત્યા થઈ હોય ન્યાયની માંગ સાથે દેખાવો યોજ્યો હતો। मूल अमरेली अने हाल अंकलेश्वरनी जलधारा चौकड़ी स्थित समर्थ पार्क एपार्टमेंट में रहता एमएससी थयेला 23 वर्षीय अक्षर कानाणी पानोलीनी सायोनो कॉप केर कंपनी में सुपरवाइजर तरीके फरज बजावतो हतो। अक्षर कानाणीनी 30 मार्चे नाइट शिफ्ट हती, जे बाद राते ते अने तेनो मोबाइल संपर्क विहोणो थई गया हता। पिता रमेश अने परिवारे शोधखोळ कर्या बाद 6 एप्रिले तेनो मृतदेह कंपनी थी 40 फूट दूर 6 फूट ऊंडा खाड़ामांथी मळी आव्यो हतो। पिता अने बहने अक्षरनी हत्या थई होवाना आक्षेप साथे मृतदेहनी अंतिम विधि करी न हती। गत 12 एप्रिले राते सायोना कंपनी बहार अक्षरनो मृतदेह परिवार लई पहोंची गयो हतो, जेमां पाटीदार समाज पण जोड़ायो हतो अने युवानी हत्या थई होवाना आक्षेपो साथे विरोध प्रदर्शन कर्यो हतो। अंते नवनियुक्त जिल्ला पोलीस वडाए न्यायिक तपासनी खातरी बाद परिवारे कंपनी बहारथी मृतदेह खसेड़वानी फरज पड़ी हती। पानोली जेडीसीमां हाल कार्यरत सायोना क्रॉप केर नामनी कंपनी जे आवी छे તેમાં મારો દીકરો અક્ષર રમેશ ભાઈ કાનાણી જેનું જે એમએસસી કરીને ત્યાં સુપરવાઇઝરની જોબ કરતો હતો, જેની તારીખ 30 તારીખના રાતથી અમને ગુમસુદા માલુમ પડેલું અને એની ફરિયાદ અમે રૂરલ કોર્ટમાં પાનોલી જીએડીસીમાં લખાવેલી, જેની તપાસ થતાં અમને તારીખ 6/3/2022ના રોજ 6/4/2022ના રોજ અમને તેની ડેથ બોડી મળેલી, જેની તપાસ પીઆઈ ભૂતિયા સર, ડીવાયએસપી દેસાઈ સર અને એસપી નીલા પાટીલ કરે છે અને એમણે અમને લોકોને એવી ખાતરી આપેલી છે કે તમારા આ જે મર્ડર થયેલા કાનાણી અક્ષરની તમામ પ્રકારની જે કોઈ સખ્ત કે જે કોઈ ગુનેગારો છે એને સખ્તે સખ્ત સજા આપીશું અને તમને ન્યાય અપાવીશું એવી એને વિશ્વાસપુત્ર ખાતરી આપેલી છે, જે બદલ હું એની આભારી છું। તમને શું લાગે છે સંપૂર્ણ ઘટનામાં? સંપૂર્ણ ઘટનામાં અમને આ વ્યક્તિ જે સાયના ક્રોપ કંપનીની અંદર જ મર્ડર થયેલ છે એવું જ અમને લાગે છે। તમે શું શું માંગ કરી છે અને શું શું માંગ પૂર્ણ કરી છે પોલીસ દ્વારા? અમે પોલીસ દ્વારા એની પૂરતી ન્યાય મળે અને એવી અમે માંગ કરેલી છે અને આ લોકો જે ગુનેગારો છે એને સખ્તમાં સખ્ત સજા મળે। રમેશભાઈ કાનાણી છે જે મૃતક વ્યક્તિ છે અક્ષર રમેશભાઈ કાનાણી, હું એની મોટી બહેન છું। અમે અક્ષરની 30 તારીખની નાઇટથી અમારો એની સાથે કોઈ કોન્ટેક્ટ નથી થયો, 9 ને 20 અમારો છેલ્લો કોન્ટેક્ટ થયો હતો, ત્યારબાદ અમારી એની સાથે કોઈ જ વાતચીત નથી થઈ। ત્યારબાદ અમે એની 1 એપ્રિલ 2022ના રોજ અમે એની ગુમસુદા કમ્પ્લેન લખાવી હતી, જે આપણે રૂરલ પોલીસ સ્ટેશન છે અંકલેશ્વરમાં તે જગ્યાએ। ત્યારબાદ અમને 6 તારીખના રોજ અમને એની કંપનીની બહારના કેમ્પસમાંથી, જે 30 થી 40 ફૂટના માત્ર અંદાજે ડિસ્ટન્સ છે, ત્યાંથી અમને 6 થી 7 ફૂટ ઊંડા ખાડામાંથી એની ડેડ બોડી મળી હતી। અને ત્યારબાદ અમે જે અમારું ઇન્વેસ્ટિગેશન છે એ પીઆઈ ભૂતિયા, જે ડીવાયએસપી છે તે દેસાઈ સાહેબ અને જે એના એસપી છે એ લીના મેમ એની ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, એમને અમને એવી બાહેધરી આપી છે કે આ જે કેસ છે એનામાં જે કેદી જે બી વ્યક્તિઓ છે ઇન્વોલ્વ થયેલા એમને સખતમાં સખત સજા મળે અને મારા ભાઈને પૂરતો ન્યાય મળે એવી અમે એમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને જ્યારે એક્સપ્રેશન બોરિંગ તે પહેલાંના તમારી પર કેવા મેસેજ ભાઈના આવ્યા હતા અને શું વાત કરી હતી? જે મેસેજ આવેલા હતા ત્યારે એમને મારી નાની બહેન જોડે વાત થઈ હતી, તો એમાં મારી નાની બહેનને એવું જ લખેલું હતું કે એમના ઇન્ચાર્જ જે જયંતિભાઈ આહિર છે એમના તરફથી એને હેરાનગતિ કરવામાં આવતી હતી અને એને કડકાઈ એની સાથે કડકાઈથી વર્તાવ કરવામાં આવતો હતો।
તમારી જે પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે કે તમારા ભાઈ સાથે શું થયું હશે? પ્રાથમિક તપાસમાં એ લોકોએ એવું કહ્યું છે કે મતલબ મિસિંગ કમ્પ્લેન પછી એ લોકો આ જે ઇન્સિડન્ટ છે ને એક્સિડેન્ટલ બતાવી રહ્યા છે. બટ મારા અમે જે આખી જે ઘટના ઘટી છે એ પરથી એવું પુરાવા મળી રહ્યા છે કે એનું મર્ડર થયેલું છે. બીકોઝ જે એના રિપોર્ટ્સ અને જેની ડેડબોડી અમને મળી છે તેમાં એની આ ડાબી સાઈડનો જે કપાળ પર છે ત્યાં ફ્રેક્ચર છે, જે સ્કલમાં ચોખ્ખું દેખાય છે. પ્લસ એનું જે ડાબા ખભાનુંથી જે હાથનું જે હાડકું છે એ બી ફ્રેક્ચર છે. પ્લસ એનું રાઈટ હેન્ડનું જે હાડકું છે એ પણ ફ્રેક્ચર બતાવેલું છે. પોલીસ તંત્ર પાસે મારી બસ એટલી જ એક્સપેક્ટેશન છે કે મારા ભાઈ સાથે જેમણે બી આ કૃત્ય કર્યું છે તો એમને કડકમાં કડક સજા મળે અને મારા ભાઈને ન્યાય મળે. આવા ઉદ્યોગો જો કદાચ બીજા જો કરતા હોય તો તેના માટે શું શીખ બોધપાઠ મળે જે તંત્ર કરી શકે ખાસ? તંત્રએ સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ રૂલ્સ કરવા જોઈએ. પ્લસ કે એમ્પ્લોયની સેફ્ટી અને સિક્યુરિટી માટે એવા સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવવા જોઈએ કે જેના લીધે આજે મારા માવતરે એક દીકરો ગુમાવ્યો છે અને મેં જે ભાઈ ગુમાવ્યો છે તો એવા કોઈ બીજા મા બાપને પોતાનો દીકરો કે કોઈ બહેનને પોતાનો ભાઈ ના ગુમાવવો પડે એના માટે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ રૂલ્સની જોગવાઈ કરવી જોઈએ.